बनासकांठा जिल्लामां फरी वरसादनुं आगमन थयुं छे। त्रण दिवसना विराम बाद वरस्यो छे वरसाद। पालनपुर सहितना ग्राम्य विस्तारोमां वरसाद छे। वादळछाया वातावरण वच्चे वरसादनुं आगमन थयुं छे। त्रण दिवसथी वरसाद नहीं छतां पण गाममां पाणी भरायेला छे। बनासकांठाना दृश्यो छे। वावना ભાટવર ગામની આ સમસ્યા છે। ભાટવર ગામમાં ત્રણ દિવસથી વરસાદી પાણી ભરેલા છે। ભાટવર ગામના ઘરોમાં પણ ઘૂંટણસમા પાણી છે, તો પાણી ભરાયેલા ગામના ખેતરો તળાવમાં ફેરવાયા છે। ભાટવરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા આ સમસ્યા છે। લોકો ત્રણ દિવસથી ઘૂંટણસમા પાણીમાં જીવવા માટે મજબૂર છે। પાણી ન ઓસરે તો રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, અને હજુ પાણી નહીં ઓસરે તો લોકોએ સ્થળાંતર કરવાની પણ નોબત આવશે, કારણ કે બહાર તો પાણી ભરાયેલા છે, ઘરની અંદર પણ પાણી ભરાયેલા છે। રાજસ્થાનના કોટામાં ભારે વરસાદથી મારવાડા ચોકી પુલ પર પાણી ભરાયા। કોટામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। અંધાધાર વરસાદથી દિગોદનો કોટા સાથે સંપર્ક તૂટ્યો। પોલીસનો કાફલો પુલ પર તૈનાત કરાયો છે, અને પુલ પરથી લોકોની અવર જવર પણ બંધ કરાઈ છે। રાજસ્થાનમાં મેઘતાંડવથી તારાજી સર્જાય છે। કોટામાં 9 ઇંચ વરસાદ ખાબકતા હાડોતી અને પાર્વતી નદી રૌદ્ર રૂપે વહેતી થઈ છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતો પાર્વતી નદીનો પુલ જળમગ્ન થઈ ગયો છે। પુલની 15 ફૂટ ઉપર સુધી પાણીની સપાટી પહોંચતા વાહન વ્યવહાર ઠપ થયો। રાજસ્થાન મધ્યપ્રદેશને જોડતા બંને પુલ જળમગ્ન થતા બંને રાજ્યોનો સંપર્ક તૂટ્યો છે। રાજ્યના અનેક માર્ગો પર પાણી ફરી વળતા રસ્તા બંધ કરાયા છે। રાજસ્થાનના કોટામાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। કોટા જિલ્લાનું દિગોર શહેર ટાપુમાં પરિવર્તિત થઈ ગયું। રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી। જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। રાજસ્થાનના 12 જિલ્લામાં પણ સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। વરસાદે પરેશાની વધારી દીધી છે। સતત વરસાદથી જિલ્લાની કાલી સિંધ પાર્વતી પરવન નદીમાં જળસપાટી વધી છે। નદીમાં જળસપાટી વધતા પુલના 6 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે, અને બેરિકેડ લગાવવામાં આવ્યા છે। નદીઓ તોફાની બનતા અનેક ગામો જળબંબાકાર થઈ ગયા છે, રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, 12થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। રાજસ્થાનના અમરાબાદમાં વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદના કારણે શાળાના બાળકોની જીપ પણ પાણીમાં ફસાઈ ગઈ, તો શાળાના બાળકોને તાત્કાલિક જીપમાંથી બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા। આ ઉપરાંત હાઈવે પર પણ પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી થઈ રહી છે। મધ્યપ્રદેશમાં ગઈકાલે ભેંસ ચરાવવા ગયેલા 2 યુવકો સોન નદીમાં ફસાયા હતા, અને નદીમાં અચાનક જળસ્તર વધી ગયું, યુવકો અટવાઈ ગયા। રેસ્ક્યુ ટીમ યુવકો સુધી ન પહોંચી શકતા આખી રાત નદી વચ્ચે પથ્થરના સહારે યુવકો રહ્યા હતા, તો હાલ એનડીઆરએફની ટીમે બંને યુવકોનું રેસ્ક્યુ કર્યું છે। તો રાત આખી પથ્થરના સહારે રહ્યા હતા, પથ્થર ઉપર રહ્યા હતા, અને જેમ તેમ કરી અને આખી રાત તેઓ કાઢી છે। મધ્યપ્રદેશમાં થઈ રહેલા સતત વરસાદના કારણે નર્મદા નદી તોફાની બની છે। મંડલા જિલ્લામાં નાના પુલની 8 ફૂટ ઉપરથી નર્મદા નદી વહી રહી છે। નદી કિનારા પર આવેલા મંદિરમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે, તો નર્મદા નદી રૌદ્ર રૂપે વહેતી થતાં આસપાસના ઘરો દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા। જિલ્લા પ્રશાસન દ્વારા નર્મદા નજીક ન જવા માટે સતત લોકોને અપીલ કરાઈ રહી છે। ભારે વરસાદના પગલે જિલ્લાની તમામ શાળા કોલેજ હાલ બંધ કરાઈ છે। તો મધ્યપ્રદેશમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। નર્મદા નદીના પાણી મંદિરમાં પણ ફરી વળ્યા છે। મધ્યપ્રદેશના આરોન, રાઘોગઢ અને ગુના શહેરમાં લોકોના ઘરની અંદર પાણી ફરી વળ્યા છે, તો રાઘોગઢમાં બંધના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે, અને એસડીઆરએફની ટીમે રેસ્ક્યુની કાર્યવાહી પણ હાથ ધરી છે। ભારે વરસાદના કારણે
પોલીસ પણ ત્યાં હાજર છે। मध्यप्रदेश शाजापुर जिले में भारी वरसाद कारण तमाम नदियों पर पुल पानी में गरकाव थी गया। भारी वरसाद कारण शालाओं में रजा आपी है, गामडाओं में पानी भराता लोग मुश्किल में है, तो गामना पोताना जीव जोखम में मूकी पुल पर पसार थी रहा है। तमज शाजापुर में रेड अलर्ट आप अविरत वरसाद नर्मदा नदी में पूर की स्थिति सर्जाई है। ઉપરવાસ માં સતત વરસી રહ્યો છે વરસાદ અને નદી ની જળ સપાટી પણ વધી છે। અચાનક નદી માં પાણી નો પ્રવાહ તીવ્ર થતા ડિંડોરી જિલ્લા માં એક ગામ માં નદી કિનારે ઝૂંપડી બનાવી રહેતા દંપતિ પાણી ના પ્રવાહ માં ફસાઈ ગયા હતા। ગ્રામજનો એ પતિ પત્ની બંને નો જીવ બચાવવા ઝાડ પર તેઓ ચઢ્યા હોવાનો દાવો કર્યો છે। તો નદી માં પાણી તીવ્ર પ્રવાહે વહેતું હોય હજુ પણ આ દંપતિ નું રેસ્ક્યુ કરાયું નથી અને સતત વરસાદ થી રાજ્યની તમામ નદીઓ તોફાની બની છે। તંત્ર દ્વારા લોકોને નદી કિનારા નજીક ન જવા માટે અપીલ કરાઈ છે। મધ્યપ્રદેશમાં વરસાદે હાહાકાર મચાવ્યો, સીધી જિલ્લામાં અનરાધાર વરસાદ છે। સીધીમાં ભારે વરસાદના કારણે સિહડા નદીમાં પાણી ઝડપથી વહી રહ્યું છે। ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, ગામડાના લોકોમાં પણ હાલાકી છે। સીધીમાં જિલ્લામાં સંપૂર્ણ વ્યવસ્થા ન હોવાથી લોકો મુશ્કેલીમાં છે। ઉત્તર પ્રદેશના સહરનપુરમાં નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે। સહરનપુરમાં પાણીના ભારે તણાવના કારણે ટ્રેક્ટર ફસાયું હતું, તેમજ ગામના લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ગામમાં મેદાનમાં પણ નદીનું પાણી આવતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી, તો સહરનપુર ગામમાં પાણી ઘૂસવાથી લોકોને જીવ જોખમમાં મૂકવો પડ્યો છે। હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર વધી ગયો છે અને ત્યારે નરપુર પાસે પંજાબથી હિમાચલ માટે અવર જવરનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે। ભારે વરસાદના કારણે રેલવે બ્રિજ ધરાશાયી થયો, તેમજ આ પુલ નીચેથી પાણીનું વહેણ વધુ પ્રમાણમાં થવાથી પુલના પિલર નાજુક દેખાતા પુલ બંધ કરી દેવાયો છે। ઉત્તરાખંડમાં વાદળ ફાટતા તારાજીના દ્રશ્ય સામે આવ્યા છે। મેઘ તાંડવથી અહીં જનજીવન જોખમાયું છે। ભારે વરસાદ વચ્ચે દહેરાદૂનમાં સોંગ નદી પર પુલ એપ્રોચ રોડ તૂટ્યો છે। પુલે જળસમાધિ લેતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે અને ભારે વરસાદથી રાજ્યમાં 14 પુલને નુકસાન થયું છે। રુદ્રપ્રયાગમાં 2 પુલ સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયા।